नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी नवसारी में जे घटनाओं बनी तेनी अमे झटपट बुलेटिन आप्यु, परंतु आज एक विशेष बुलेटिन अमे तमने एटला माटे आपीए छीए के हाल कोरोना ने बाद करता एक नवू संकट नवसारी जिल्ला में घेरायु छे अने ए संकट छे वावाझोडानुं। તોખતે વાવાઝોડું નવસારી જિલ્લામાં ગમે ત્યારે તાટકે તેવી શક્યતાને લઈને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। ત્યારે દિવસભર આજે શહેર અને જિલ્લામાં શું બન્યું તેની વિગતો અમે તમને આપવાની કોશિશ કરી રહ્યા છીએ। જે વિગતો તમે જુઓ તો સવારે ધોલાઈ બંદરે ખાતે અમારી ટીમ પહોંચી હતી અને ધોલાઈ બંદર ખાતે જે દરિયામાં માછીમારી કરવા માટે જે બોટો ગઈ હતી એ બોટ માલિકોને સૂચના આપી તમામ બોટો કિનારા પર લાવી દેવામાં આવી હતી અને ધીમે ધીમે બધી જ બોટો કિનારે લંગાઈ જવા પામી છે। એટલે કે માછીમારો જે દરિયામાં ખેડવા ગયા હોય એમને કોઈ જોખમ ન રહે તે માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા અને એ રીતે ધોલાઈ બંદરે તમામ બોટો ગોઠવાઈ ગઈ હતી। તો બીજી વાત કરીએ કૃષ્ણપુર ગામની। કૃષ્ણપુર ખાતે દક્ષિણ ગુજરાતનું એકમાત્ર સાયક્લોન શેલ્ટર હોમ ઊભું કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જે શેલ્ટર હોમ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં સંપૂર્ણ સગવડો હોય છે, એટલે કે વાવાઝોડું આવે અને એને પહોંચી વળવા માટે જે પ્રાથમિક જરૂરિયાતો હોવી જોઈએ એ તમામ જરૂરિયાતો સાથેનું એકમાત્ર દક્ષિણ ગુજરાતનું આ શેલ્ટર હોમ એટલે કે સાયકલ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે, એટલે કે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે। અને અહીંયા જ્યારે આવી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે તમામ પ્રાથમિક સુવિધા સાથેનું સજ્જ આ શેલ્ટર હોમ છે, એટલે કે આશ્રય સ્થાન છે અને અહીંયા જરૂરિયાતમંદ લોકોને આ આશ્રય સ્થાન ખાતે શિફ્ટ કરવામાં આવશે। પણ અમે કહીએ તેમ આ દક્ષિણ ગુજરાતનું એકમાત્ર આ કૃષ્ણપુર ગામે ઊભું કરવામાં આવ્યું છે, સાયકલ શેલ્ટર તંત્ર દ્વારા આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે। દાંડીના દરિયા કિનારે પણ બપોર પછી સામાન્ય કરંટ જોવા મળ્યો હતો। દાંડીના દરિયા કિનારાના મોજાઓમાં ઉછાળો હતો, તેમ છતાં તંત્ર સાબદુ છે અને દરિયા કિનારે કોઈ ન જાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો જિલ્લામાં બપોર બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો અને હવામાનમાં પલટો આવ્યો હતો। આ વાવાઝોડાની અસર વર્તાવા માંડી હતી અને પરિણામે વરસાદ આવ્યો હતો। વરસાદને લઈને કેરી અને ખાસ કરીને ડાંગરના પાકને નુકસાન થાય તેવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે, પરંતુ આ વરસાદને લઈને વાતાવરણમાં હાલ ઠંડક જોવા મળી હતી। તો વરસાદ અને વાવાઝોડાને પગલે નવસારી શહેરમાં જૂની ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ ઇકમાલ ઉસ્માનીના મકાન પાસે 100 વર્ષ જૂનું વડલાનું ઝાડ ધરાશય થયું હતું। પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક આ ઝાડને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। તો ઉભરાટ ખાતે પણ દરિયામાં કરંટ દેખાયો હતો અને એ કરંટને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી, તેમણે પોલીસ અને તંત્રને સૂચના આપી હતી। કાંઠા વિસ્તારમાં આ વાવાઝોડાની વધુ અસર થાય છે ત્યારે લોકો દરિયા કિનારે ન પહોંચે અને ખાસ કરીને જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં એલર્ટ રહે તે માટે પ્રાંત અધિકારી તુષાર જાનીએ પોલીસ અધિકારીઓ સાથે ઉભરાટ ખાતે એક સમીક્ષા કરી હતી અને શું શું કરવું અને શું ન કરવું તે અંગેની સૂચના તેમણે પોલીસ અધિકારીઓને આપી હતી। આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર સગરને આ તમામ સૂચનાઓ પ્રાંત અધિકારી તુષાર જાનીએ આપી હતી। તો વાંસદાના કંદા ગામે વાવાઝોડાને લઈને ઘર અને સારાના પતરા ઉડ્યા હતા, જેને લઈને સારા અને અન્ય લોકોને નુકસાન થયું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાવાઝોડાની અસર વાંસદા તાલુકામાં વર્તાવાની શરૂ થઈ હતી। તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે બિલીમોરા નગરપાલિકા દ્વારા પણ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા, એ જ વાત નવસારી વિજલપુર નગરપાલિકામાં પણ થઈ હતી। નવસારી વિજલપુર નગરપાલિકાના પણ ઊંચા ઊંચા જે હોર્ડિંગ્સ હોય તે ઉતારી લેવામાં આવ્યા હતા, કારણ કે ભારે પવન ફૂંકાય ત્યારે આવા હોર્ડિંગ્સો ધરાશયી થતા હોય છે, જેને પરિણામે વાહન ચાલકો અને ત્યાંથી પસાર થતા લોકોના માટે જીવનું જોખમ ઊભું થતું હોય છે। વળી આવા હોર્ડિંગ્સો ઉડીને પણ અન્ય સ્થળે જાય ત્યારે પણ જાનહાનિ થવાની શક્યતા હોય છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે બિલીમોરા નગરપાલિકા, ગંદેવી નગરપાલિકા અને ખાસ કરીને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પણ હોર્ડિંગ્સો ઉતારી લેવામાં આવ્યા છે। તો જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર એવા DDO પ્રશસ્તિ પરીકે પણ આજે કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી। તેમણે મરોલી પંથકના કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લઈ ઉભરાટ પંથકમાં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, સાથે સાથે તેમણે આ વિસ્તારમાં જે કંઈક સૂચનાઓ આપવાની હોય તે સૂચનાઓ પણ આપી હતી અને ખાસ કરીને પરિસ્થિતિની તેમણે જાતે જાત નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી। શું કહ્યું હતું આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર એવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશંસિત પરીકે તે જોઈ લઈએ। જેમ આપ બધાને ખબર છે કે IMD ડિપાર્ટમેન્ટ અને ભારત સરકાર તરફથી મોસમ વિભાગ તરફથી જે આગાહી છે સાયક્લોન તોતે એમની 18ની અર્લી મોર્નિંગ એટલે 4 થી 6 ના વચ્ચે વહેલા સવારે અને 17મી ની સાંજે
એમની વોર્નિંગ છે કે વાવાઝોડોને આવવાની આગાહી છે અને એના સાથે સાથે ભારે વરસાદ, ભારે વિન્ડ્સ એની આગાહી છે. એના માટે નવસારીના વહીવટીતંત્ર આખી રીતે સજ્જ છે અને એને સાથે જે છે બધા અધિકારીઓની વિવિધ શાખાઓની અને વિભાગોની મીટિંગ કરવામાં આવી છે. સાથે આપણે ત્યાં જે છે જે સાયક્લોન પ્રોન એરિયા છે જેમને નુકસાન સૌથી વધારે થઈ શકે છે એ આપણે વિવિધ કિલોમીટર વાઇઝ ત્રિજ્યામાં વહેંચણી કરેલી છે. 3 કિલોમીટરની એટલે સમુદ્રથી દરિયાથી 3 કિલોમીટરમાં, 5 કિલોમીટરમાં, 10 કિલોમીટરમાં કેટલા ગામ આવતા હોય એ મુજબ આપણે એમના સર્વે કરી રહ્યા છે. અને સૌથી વધારે જે 3 કિલોમીટરની ત્રિજ્યામાં 16 ગામો આવે છે જે જલાલપુર અને ગણદેવી તાલુકાના છે, એમાં આપણે દરેક ક્લાસ 1 અધિકારીઓને ગામ વાઇઝ નિમણૂક કરવામાં આવ્યા છે અને એ 2 દિવસથી ત્યાં જ કેમ્પ કરી રહ્યા છે. એમને સાથે એ લોકોને ત્યાં સંમત કરી રહ્યા છે, એમના અસેસમેન્ટ થઈ ગયું છે કે કયા કાચા મકાનો છે, કયા મકાનોને જે છે સૌથી વધારે નુકસાન થઈ શકે છે. એ લોકોને આગેવાનો સાથે મીટિંગ કરી રહ્યા છે કે એ શિફ્ટ થઈ જાય, એમને સ્થાનાંતરિત કરવામાં આવે, જે નજીકની શાળા હોય, મંદિર હોય, કોઈ વાડી હોય સમાજની, એના સિવાય જે છે લોકોના પાકા ઘરો, જે મોટા ઘરો ગામમાં હોય ત્યાં, એટલે સુરક્ષિત સ્થાનો પર એ લોકો સ્થાનાંતરિત થઈ જાય. સાથે સાથે એમને રહેવાની જમવાની વ્યવસ્થા અને સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારેની જે કોવિડની મહામારીની પરિસ્થિતિ ચાલે છે આ સંજોગોમાં દરેક કામગીરી જે છે આ કોવિડના પરિપ્રેક્ષમાં કરવામાં આવી રહી છે. એ સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે ટેસ્ટિંગ, હેલ્થ ચેકઅપ અને સાથે સાથે જે છે ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગવર્મેન્ટના અત્યારે ભાર છે કે જે વાવાઝોડુંની પરિસ્થિતિ હોય કે ભારે વરસાદ અને વિન્ડ્સની પરિસ્થિતિ હોય એમાં કોવિડના હોસ્પિટલ્સ અને દર્દીઓને કોઈ નુકસાન ના પહોંચે, કોઈ વીજ પુરવઠા કે પાણી પુરવઠા એમાં કોઈ ખોરંબા પડે તો પણ દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી પહેલેથી જ એ બધા અમારા તંત્ર કરી રહ્યા છે. અને પાવર બેકઅપ બધા હોસ્પિટલ્સમાં જનરેટર સેટ છે એ ખાતરી લેવામાં આવી છે ગવર્મેન્ટ અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલ્સ સાથે. કોવિડની જે ક્રિટિકલ સપ્લાયસ છે, મેડિસિન હોય કે ઓક્સિજન હોય, એમાં કોઈમાં પણ જે છે કોઈ વ્યવધાન નહીં આવે એ માટે અમે સુનિશ્ચિત કર્યા છે અને તંત્ર બધી રીતે જે છે સજ્જ છે. કેટલા લોકોનું અંદાજિત સ્થાનાંતરિત કરવામાં આવશે? એમાં છતાં જે છે અત્યારે અસેસમેન્ટ ચાલે છે. આ ગયા વર્ષની આપણે વાત કરીએ તો ગયા વર્ષે આપણે 12,500 લોકોને શિફ્ટ કર્યા હતા અને અત્યારે આ વિલેજે જે છે ત્રિજ્યા મુજબ અત્યારે પણ ચાલે છે એમના અસેસમેન્ટ. અમારી ટીમ કામ કરી રહી છે. મારી આપને મારફત એક બધી નવસારીની પ્રજાને, ન તો ફક્ત આ 2 તાલુકાઓની આ ગામોની, એના સિવાય પણ આખા જિલ્લાની પ્રજાને એક અપીલ છે કે આપ વગેર કામ જે છે, આમ તો આમ પણ કોવિડની પરિસ્થિતિ છે પણ સાયક્લોનને જોઈને પણ કોઈ પણ બહાર 2 વાગે બહાર ના નીકળે ઘરથી, એ ઘેરમાં જ રહે અને ઘેરમાં પણ કે બીજા જગ્યા જે છે સુરક્ષિત જગ્યામાં સ્થાનાંતરિત કરવામાં મારે તંત્રના સહકાર કરે, એના સાથે જ આપ બધા સુરક્ષિત રહેશો. સાથે અમારા કંટ્રોલ રૂમ નંબર 1077 આ 24 કલાક 7 દિવસ કાર્યરત છે. કોઈ પણ ઝાડ ગીરે કે વીજળીના ખાંભલા ગીરે કે વધારે વરસાદ હોય, કોઈ પણ હેલ્થથી લઈને કોઈ પણ પ્રોબ્લેમ અગર વાવાઝોડુંને બાબત હોય તો આ નંબર ઉપર ડાયલ કરવાનો. તો રાજ્ય સરકાર પણ આ વાવાઝોડાને પહોંચી વળવા માટે સતર્ક બની છે. રાજ્ય સરકારે આ જિલ્લાને વાવાઝોડાની અસર અને અન્ય કોઈ બાબતે સમીક્ષા માટે ખાસ એક મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પરમારની નિયુક્તિ થતાં જ ઈશ્વરસિંહ પરમારે મોરચો સંભાળી લીધો છે. આજે સાંજે તેઓ નવસારી જિલ્લામાં આવ્યા હતા અને નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કચેરીમાં તેઓએ મોરચો સંભાળ્યો હતો, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શું શું સ્થળાંતર કરવાની જરૂરિયાત હોય તો તે અંગે અને અન્ય જે પણ બાબતો હોય તે અંગે સમીક્ષા કરી હતી. તેમણે પ્રજાને અપીલ કરી હતી કે કામ વગર બહાર ન નીકળો અને સાથે સાથે તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદુ બન્યું છે. સ્થળાંતરની હાલ પ્રક્રિયા ચાલી છે તો સ્થળાંતર અંગે પણ જે સ્થળાંતરિત હોય તેમને યોગ્ય સગવડ મળે તેવી વ્યવસ્થા પણ તેમણે અંગે સમીક્ષા કરી હતી. શું કહ્યું ઈશ્વરસિંહ પરમારે તે પણ જોઈ લઈએ. વાવાઝોડું જે આવવાનું છે એની સંભવિત અસર નવસારી જિલ્લામાં પણ થઈ શકે એવી શક્યતા છે. ત્યારે નવસારી જિલ્લામાં કુલ 16 ગામોમાં જે નાગરિકો કાચા મકાનમાં રહે છે એવા 1,057 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવાનું છે. નવસારીના જલાલપર તાલુકાના 14 ગામો અને ગણદેવી તાલુકાના 2 ગામો એમ 1,057 લોકોનું સ્થળાંતર કરવાનું છે. તે પૈકી અત્યાર સુધીમાં
સાંજે 7 વાગ્યા સુધીમાં 367 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેટલાક નાગરિકોએ અમને એવું પણ જણાવ્યું છે કે અમે ઘરે ભોજન લઈ લઈએ, ત્યાર પછી અમે સાયક્લોનના શેલ્ટરમાં જઈશું. એટલે આગામી 1 કલાકની અંદર આ તમામને વ્યવસ્થિત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવશે અને 367 નાગરિકોને જમવાની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા કરવામાં આવશે. અને આવતીકાલે બપોરે પણ જેટલા વ્યક્તિઓ સાયક્લોન સેન્ટરમાં હશે એની ભોજનની વ્યવસ્થા, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. અને કોવિડની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર થઈ રહ્યું છે તે જ પ્રમાણે નાગરિકોને સાયક્લોન સેન્ટરમાં પણ રાખવામાં આવશે. અને આજે અત્યારે આ 7 વાગ્યા સુધીમાં મેં અગાઉ કહ્યું તેમ કે 349 નાગરિકો, એમના સગા સંબંધી જેમના ઘર ઊંચા હોય, પાકા હોય તે જગ્યાએ, અને 18 નાગરિકો સાયક્લોન શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અને આગામી સમયમાં આ શિફ્ટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે, સતત ચાલુ છે. અને 1057 જે તમામ જે નાગરિકો છે, કુલ નાગરિક આ 3 કિલોમીટરના અંતરમાં 16 ગામોમાં એ તમામને યોગ્ય સ્થળે ખસેડવાનું કામ, સલામત સ્થળે ખસેડવાનું કામ ચાલુ છે. આમ આ વાવાઝોડા પર નવસારી લાઈવ પર નજર રાખી રહ્યું છે. નવસારી લાઈવ પરે પરની વિગતો તમારા સુધી પહોંચાડતું રહેશે, એટલે તમે ઘરમાં રહીને સલામત રીતે નવસારી લાઈવ જોઈ તમારા વિસ્તારથી અપડેટ થશો. તમારા આડોશ પડોશમાં શું ઘટના બની તે જાણવા માટે નવસારી લાઈવ જોતા રહેજો. આવતીકાલે પણ સતત આ જ રીતે વાવાઝોડાની પરે પરની વિગતો અમે તમને સમય સમયે આપતા રહીશું અને સમગ્ર દિવસ દરમિયાન શું શું બન્યું તેની વાત પણ આ જ રીતે અમે તમને ઝટપટ બુલેટિનમાં જણાવીશું. આ ઝટપટ બુલેટિન સ્પેશિયલ હશે વાવાઝોડાનું, તો જોતા રહો નવસારી લાઈવ. અને સમીક્ષામાં તમારી આજુબાજુમાં પણ જો કોઈ ઘટના બને તો મોબાઈલ આડો રાખી તેનો વિડીયો નવસારી લાઈવ સુધી પહોંચાડજો, કારણ કે નવસારી લાઈવ બધે ના પહોંચી શકે, પણ તમે તમારી જગ્યાએ છો, તમે પણ નવસારી લાઈવના હિસ્સો છો. તો તમારી અડોશ પડોશમાં પણ જો કોઈ વાવાઝોડાને લઈને કોઈ ઘટના બને, કોઈ પતરા ઉડી જવાની કે એવી કોઈ ઘટના બને, તો તાત્કાલિક એનો વિડીયો બનાવી ટૂંકી વિડીયોમાં જ ટૂંકી વિગતો બોલી લેશો તો અમે એ વિગતો સાંભળી લઈશું અને તેના પ્રમાણે સમાચાર આપી દઈશું અને તમારી વાત લોકો સુધી પહોંચાડી લોકોને પણ જાગૃત કરવાની કોશિશ કરીશું. તો જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.